सबने नमस्कार। एग्जाम गुरु चैनल में हूँ हेमंत कुमार सबनु स्वागत करू छू। सरकार ना विविध विभागों द्वारा लेवाती वर्ग त्रण नी भर्ती नु आ मॉडल प्रश्नपत्र बे छे। अगाउ अपने मॉडल प्रश्नपत्र एक जोयु छे। आ प्रश्नपत्र वर्ग त्रण नी भर्ती ना अभ्यासक्रम मुजब बनावामां आव्युं छे अने तेमां आगामी स्पर्धात्मक परीक्षाओ माटे खूब ज महत्वना एवा 50 एमसीक्यूज आपवामां आव्या छे। आ प्रश्नपत्र वीडियो नी डिस्क्रिप्शन में आपवामां आवेल लिंक पर थी पीडीएफ डाउनलोड करी शकाशे। शुरू करिए वर्ग त्रण नी भर्ती माटेनुं मॉडल प्रश्नपत्र बे। प्रश्न एक, इंडियन पिनल कोड नी कई कलम राजद्रोह संबंधित छे? ऑप्शन ए कलम 122, ऑप्शन बी कलम 124(1), ऑप्शन सी कलम 125 अने ऑप्शन डी कलम 126। आनो जवाब छे ऑप्शन बी कलम 124(1). प्रश्न बे, केंद्रीय इलेक्ट्रॉनिक्स एंड इन्फॉर्मेशन टेक्नोलॉजी मंत्रालय द्वारा आईटी एक्ट नी कई कलम अंतर्गत चाइनीज एप पर प्रतिबंध लगायवो छे? ऑप्शन ए कलम 68 बी, ऑप्शन बी कलम 69 ए, ऑप्शन सी कलम 70 ए अने ऑप्शन डी कलम 71 बी। आनो जवाब छे ऑप्शन बी कलम 69 ए। प्रश्न त्रण, वर्ल्ड्स गेम एथलीट ऑफ द ईयर 2019 पुरस्कार विजेता रानी रामपाल कई रमत साथे संकळायेला छे? ऑप्शन ए लांबी कूद, ऑप्शन बी कबड्डी, ऑप्शन सी तीरंदाजी अने ऑप्शन डी हॉकी। आनो जवाब छे ऑप्शन डी हॉकी। प्रश्न चार, भारतना चीफ ऑफ डिफेन्स स्टाफ नियुक्त थनार प्रथम व्यक्ति कोण छे? ऑप्शन ए जनरल मनोज मुकुंद नरवाणे, ऑप्शन बी एडमिरल करमबीर सिंह, ऑप्शन सी एयर चीफ मार्शल राकेश कुमार सिंह भदौरिया अने ऑप्शन डी जनरल बिपिन रावत। आनो जवाब छे ऑप्शन डी जनरल बिपिन रावत। प्रश्न पांच, गुजरातना रमतवीर हरमीत देसाई कई रमत साथे संकळायेला छे? ऑप्शन ए टेनिस, ऑप्शन बी टेबल टेनिस, ऑप्शन सी बेडमिंटन अने ऑप्शन डी चेस। आनो जवाब छे ऑप्शन बी टेबल टेनिस। प्रश्न छ, भारतना इतिहासना संदर्भमां आપવામાં આવેલ પ્રસિદ્ધ સ્થળો અને તેને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? પ્રસિદ્ધ સ્થળ અને તેને સંબંધિત રાજ્યોમાં ઓપ્શન એ ભીલસા મધ્યપ્રદેશ, ઓપ્શન બી દ્વાર સમુદ્ર મહારાષ્ટ્ર, ઓપ્શન સી કોર્ણાક ઓડિશા અને ઓપ્શન ડી સ્થાનેશ્વર હરિયાણા। આ આપવામાં આવેલ જોડીઓ પૈકી દ્વાર સમુદ્ર મહારાષ્ટ્ર આ જોડી ખોટી છે। દ્વાર સમુદ્ર કર્ણાટક રાજ્યમાં આવેલું છે। પ્રશ્ન સાત, મહાગૃદ્ધ કશ્ય સ્વિદનમ આ સંસ્કૃત વાક્ય નીચેના પૈકી કોનું આદર્શ વાક્ય છે? ઓપ્શન એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી સર્વોચ્ચ ન્યાયાલય, ઓપ્શન સી લોકપાલ અને ઓપ્શન ડી ભારતીય જીવન વીમા નિગમ। આનો જવાબ છે ઓપ્શન સી લોકપાલ। પ્રશ્ન આઠ, ભારતના સૌથી સફળ ડેરી ઉદ્યોગ અમૂલના પ્રવર્તક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ 26 નવેમ્બરને ક્યાં દિવસ તરીકે મનાવવામાં આવે છે? ઓપ્શન એ રાષ્ટ્રીય સહકાર દિવસ, ઓપ્શન બી રાષ્ટ્રીય દૂધ દિવસ, ઓપ્શન સી રાષ્ટ્રીય પશુપાલન દિવસ અને ઓપ્શન ડી રાષ્ટ્રીય ડેરી દિવસ। આનો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રીય દૂધ દિવસ। પ્રશ્ન નવ, ક્ષેત્રીય કનેક્ટિવિટી યોજના ઉડે દેશ કા આમ નાગરિક જેને ઉડાન તરીકે ઓળખવામાં આવે છે તેના અંતર્ગત નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ક્યાં રાજ્યમાં પ્રથમવાર હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કર્યું છે? ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી હિમાચલ પ્રદેશ, ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ અને ઓપ્શન ડી મણિપુર। આનો જવાબ છે ઓપ્શન એ ઉત્તરાખંડ। પ્રશ્ન દસ, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોમાં પંચાયતોની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 243 ક, ઓપ્શન બી અનુચ્છેદ 243 ખ, ઓપ્શન સી અનુચ્છેદ 243 ગ અને ઓપ્શન ડી અનુચ્છેદ 243 ગ। ભારતના બંધારણના અનુચ્છેદ 243 ખ અંતર્ગત રાજ્યોમાં પંચાયતોની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે। પ્રશ્ન 11, નીચેના પૈકી કઈ સંસ્થા ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ પ્રકાશિત કરે છે? ઓપ્શન એ યુએનડીપી,
ઓપ્શન બી વિશ્વ આર્થિક મંચ જેને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કહેવામાં આવે છે તે, ઓપ્શન સી યુનેસ્કો અને ઓપ્શન ડી વિશ્વ આરોગ્ય સંસ્થા જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ વિશ્વ આર્થિક મંચ પ્રકાશિત કરે છે. પ્રશ્ન 12. ડી માર્ટ રિટેલ ચેન ચલાવનાર કંપની એવેન્યુ સુપરમાર્કેટના સંસ્થાપક કોણ છે? ઓપ્શન એ મુકેશ અંબાણી, ઓપ્શન બી ગૌતમ અદાણી, ઓપ્શન સી ઉદય કોટક અને ઓપ્શન ડી રાધાકિશન દમાણી. આનો જવાબ છે ઓપ્શન ડી રાધાકિશન દમાણી. પ્રશ્ન 13. નીચેના પૈકી કઈ ભાષાને બંધારણની 8મી અનુસૂચિમાં સમાવવામાં આવી નથી? ઓપ્શન એ બોડો, ઓપ્શન બી ડોંગરી, ઓપ્શન સી ભોજપુરી અને ઓપ્શન ડી કોંકણી. આમાંથી સી ભોજપુરીને બંધારણની 8મી અનુસૂચિમાં સમાવવામાં આવી નથી. પ્રશ્ન 14. શ્રી રંગપટ્ટનમમાં સ્વતંત્રતાનું વૃક્ષ જેને ટ્રી ઓફ લિબર્ટી કહેવામાં આવે છે તે કોના દ્વારા રોપવામાં આવ્યું હતું? ઓપ્શન એ હૈદર અલી, ઓપ્શન બી ટીપુ સુલતાન, ઓપ્શન સી મુર્શિદ કુલી ખાં અને ઓપ્શન ડી અલીવર્દી ખાં. આનો જવાબ છે ઓપ્શન બી ટીપુ સુલતાન. પ્રશ્ન 15. ભારતની સૌ પ્રથમ ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ સેવા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. ભારતની સૌ પ્રથમ ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ સેવા મહારાષ્ટ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન 16. નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ગમ સ્થળ ભારતમાં આવેલું નથી? ઓપ્શન એ સતલજ, ઓપ્શન બી વ્યાસ, ઓપ્શન સી રાવી અને ઓપ્શન ડી ચિનાબ. ઓપ્શન એ સતલજનું ઉદ્ગમ સ્થળ ભારતમાં આવેલું નથી. આ નદીનું ઉદ્ગમ સ્થળ રાક્ષસ્થલ સરોવર તિબેટમાં આવેલું છે. પ્રશ્ન 17. નાગરિકોને આપવામાં આવતી વિવિધ સેવાની હોમ ડિલિવરી માટે જનસેવક યોજના શરૂ કરનાર રાજ્ય ક્યુ છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી ઉત્તરપ્રદેશ અને ઓપ્શન ડી કર્ણાટક. જનસેવક યોજના શરૂ કરનારું રાજ્ય ઓપ્શન ડી કર્ણાટક છે. પ્રશ્ન 18. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન નીકળી ગયા બાદ હવે યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો રહ્યા છે? ઓપ્શન એ 25 દેશો, ઓપ્શન બી 26 દેશો, ઓપ્શન સી 27 દેશો અને ઓપ્શન ડી 28 દેશો. આનો જવાબ છે ઓપ્શન સી 27 દેશો. પ્રશ્ન 19. અકબરના શાસનકાળમાં વિકસાવવામાં આવેલ વહીવટી તંત્રમાં સૈનિક વિભાગનો વડો નીચેના પૈકી કોણ હતો? ઓપ્શન એ અમલગુજાર, ઓપ્શન બી મીર બક્ષી, ઓપ્શન સી ફોજદાર અને ઓપ્શન ડી દિવાન. આનો જવાબ છે ઓપ્શન બી મીર બક્ષી. પ્રશ્ન 20. બાળકો અને કિશોરોના આંતરડામાં રહેલા પરોપજીવી કૃમિની વ્યાપકતા ઘટાડવા માટે સમગ્ર દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય ડી વોર્મિંગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 4 ફેબ્રુઆરી, ઓપ્શન બી 10 ફેબ્રુઆરી, ઓપ્શન સી 6 માર્ચ અને ઓપ્શન ડી 12 માર્ચ. રાષ્ટ્રીય ડી વોર્મિંગ દિવસ 10 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. પ્રશ્ન 21. રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત સંગ્રહાલયની સ્થાપના ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી ગુજરાત. ભારતના રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત સંગ્રહાલયની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવશે. પ્રશ્ન 22. વિશ્વનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી મોનાલોવા કયા સ્થળે આવેલો છે? ઓપ્શન એ હવાઈ દ્વીપ, ઓપ્શન બી કોલોરાડો, ઓપ્શન સી ચીલી અને ઓપ્શન ડી ન્યૂઝીલેન્ડ. આનો જવાબ છે ઓપ્શન એ હવાઈ દ્વીપ. પ્રશ્ન 23. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન એ વર્ષ 1951, ઓપ્શન બી વર્ષ 1960, ઓપ્શન સી વર્ષ 1969 અને ઓપ્શન ડી વર્ષ 1982. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના વર્ષ 1982માં કરવામાં આવી હતી. પ્રશ્ન 24. નચિકેતા અને યમના સુપ્રસિદ્ધ સંવાદો કયા ઉપનિષદમાં આવે છે? ઓપ્શન એ છાંદોગ્ય ઉપનિષદ, ઓપ્શન બી માંડુક્ય ઉપનિષદ, ઓપ્શન સી કઠોપનિષદ અને ઓપ્શન ડી તૈતરેય ઉપનિષદ. આનો જવાબ છે ઓપ્શન સી કઠોપનિષદ.
प्रश्न 25 धी लोकपाल एंड लोकायुक्त एक्ट 2013 ने राष्ट्रपतिए कई तारीखे मंजूरी आपी हती? ऑप्शन ए 1 जान्युआरी 2013, ऑप्शन बी 1 मार्च 2013, ऑप्शन सी 1 जून 2013 અને ઓપ્શન ડી 1 જાન્યુઆરી 2014. આનો જવાબ છે ઓપ્શન ડી 1 જાન્યુઆરી 2014. પ્રશ્ન 26 સમગ્ર દેશના ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય કાર્ડ આપવાના કામે રાજ્યનો સહયોગ મેળવવા માટે જમીન સ્વાસ્થ્ય કાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 19 ફેબ્રુઆરી, ઓપ્શન બી 27 ફેબ્રુઆરી, ઓપ્શન સી 19 સપ્ટેમ્બર અને ઓપ્શન ડી 21 સપ્ટેમ્બર. જમીન સ્વાસ્થ્ય કાર્ડ દિવસ 19 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. પ્રશ્ન 27 ભારતના બંધારણના કયા અનુચ્છેદથી સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈ કરવાની સત્તા આપવામાં આવેલી છે? ઓપ્શન એ 15(1), ઓપ્શન બી 15(2), ઓપ્શન સી 15(3) અને ઓપ્શન ડી 15(4). ભારતના બંધારણમાં સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈ કરવાની સત્તા અનુચ્છેદ 15(3)થી મળેલી છે. પ્રશ્ન 28 નીચેના પૈકી કયા યુદ્ધથી વિજયનગર સામ્રાજ્યનો અંત કરી દેવામાં આવ્યો હતો? ઓપ્શન એ ખાનવાનું યુદ્ધ, ઓપ્શન બી વાંડીવાસનું યુદ્ધ, ઓપ્શન સી પ્લાસીનું યુદ્ધ અને ઓપ્શન ડી તાલીકોટાનું યુદ્ધ. વિજયનગર સામ્રાજ્યનો અંત તાલીકોટાના યુદ્ધથી થયો છે. પ્રશ્ન 29 ચેસની રમતમાં ઇન્ટરનેશનલ માસ્ટર બનનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? ઓપ્શન એ વિશ્વનાથ આનંદ, ઓપ્શન બી મેન્યુલ આરોન, ઓપ્શન સી સૂર્યશેખર ગાંગુલી અને ઓપ્શન ડી તાનિયા સચદેવ. ઇન્ટરનેશનલ માસ્ટર બનનાર પ્રથમ ભારતીય મેન્યુલ આરોન હતા. પ્રશ્ન 30 નીચેના પૈકી કયા એક યુદ્ધમાં ભારતમાં ફ્રાન્સની સત્તાના ભાગ્યનો નિર્ણય થઈ ગયો હતો? ઓપ્શન એ બક્સરનું યુદ્ધ, ઓપ્શન બી વાંડીવાસનું યુદ્ધ, ઓપ્શન સી પ્રથમ કર્ણાટક યુદ્ધ અને ઓપ્શન ડી પ્લાસીનું યુદ્ધ. આનો જવાબ છે ઓપ્શન બી વાંડીવાસનું યુદ્ધ. પ્રશ્ન 31 કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ કયા ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે? ઓપ્શન એ તમિલનાડુ હાઈકોર્ટ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ હાઈકોર્ટ, ઓપ્શન સી કેરળ હાઈકોર્ટ અને ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ હાઈકોર્ટ. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ કેરળ હાઈકોર્ટના ક્ષેત્રાધિકારમાં આવે છે. પ્રશ્ન 32 નીચેના પૈકી કોણ ભારતીય સેનામાં જજ એડવોકેટ જનરલ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા છે? ઓપ્શન એ શાંતિ ટિગ્ગા, ઓપ્શન બી જ્યોતિ શર્મા, ઓપ્શન સી રુચિ શર્મા અને ઓપ્શન ડી અલકા ખુરાના. ભારતીય સેનામાં જજ એડવોકેટ જનરલ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા જ્યોતિ શર્મા છે. પ્રશ્ન 33 નીચેના પૈકી કોણે ટીપુ સુલતાનની સાથે સેરિંગપટ્ટમની સંધિ કરી હતી? ઓપ્શન એ લોર્ડ કોર્નવાલિસ, ઓપ્શન બી લોર્ડ હેસ્ટિંગ્સ, ઓપ્શન સી લોર્ડ વેલેસલી અને ઓપ્શન ડી લોર્ડ ડેલહાઉસી. ટીપુ સુલતાનની સાથે સેરિંગપટ્ટમની સંધિ કરનાર લોર્ડ કોર્નવાલિસ હતા. પ્રશ્ન 34 ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં સ્વ બચાવનો હક રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન એ કલમ 96, ઓપ્શન બી કલમ 107, ઓપ્શન સી કલમ 115 અને ઓપ્શન ડી કલમ 120. આઈપીસીની કલમ 96માં સ્વ બચાવના હક વિશેની જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્ન 35 પેરા ઓલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ વિજેતા દીપા મલિકને કઈ રમતમાં સિલ્વર મેડલ મળેલ છે? ઓપ્શન એ ગોળા ફેંક, જેને શોર્ટપુટ કહેવામાં આવે છે, ઓપ્શન બી ઊંચી કૂદ, ઓપ્શન સી ભાલા ફેંક, જેને જેવેલિન થ્રો કહેવામાં આવે છે અને ઓપ્શન ડી લાંબી કૂદ. દીપા મલિકને સિલ્વર મેડલ ગોળા ફેંકમાં મળેલ છે. પ્રશ્ન 36 નીચે આપવામાં આવેલ પક્ષીઓ પૈકી કયું પક્ષી ઉડી શકે છે? ઓપ્શન એ કીવી, ઓપ્શન બી હમિંગબર્ડ, ઓપ્શન સી શાહમૃગ અને ઓપ્શન ડી ઈમુ. આપવામાં આવેલ પક્ષીઓ પૈકી ફક્ત હમિંગબર્ડ ઉડી શકે છે, બાકીના પક્ષીઓ ઉડી શકતા નથી. પ્રશ્ન 37 ઇન્ટરનેટ સંદર્ભે વપરાતા શબ્દ
डीएनएस नु पूर्ण नाम शू छे? ऑप्शन ए डिजिटल नेम सीस्टम, ऑप्शन बी डोमेन नेम सीस्टम, ऑप्शन सी डायनेमिक नेम सीस्टम, ऑप्शन डी डायरेक्ट नेम सीस्टम। जवाब है डोमेन नेम सीस्टम। प्रश्न 38, भारत ना अंतरिक्ष कार्यक्रम ना संदर्भ में व्योम मित्र नीचे ना पैकी शू छे? ऑप्शन ए दूरबीन, ऑप्शन बी उपग्रह, ऑप्शन सी रॉकेट, ऑप्शन डी महिला रोबोट। भारत ना अंतरिक्ष कार्यक्रम ना संदर्भ में व्योम मित्र ए एक महिला रोबोट छे। प्रश्न 39, घरेलू हिंसा सामे स्त्रीओना संरक्षण अधिनियम 2005 कई तारीख थी अमली बन्यो छे? ऑप्शन ए 26 ऑक्टोबर 2005, ऑप्शन बी 8 मार्च 2005, ऑप्शन सी 26 ऑक्टोबर 2006, ऑप्शन डी 1 डिसेम्बर 2006। घरेलू हिंसा सामे स्त्रीओना संरक्षण अधिनियम 2005 ए तारीख 26 ऑक्टोबर 2006 थी अमली बन्यो छे। प्रश्न 40, कानूनी सेवा सत्ता मंडल अधिनियम 1987 मुजब मळती मफत कानूनी सहायनी जोगवाई बंधारणना क्या अनुच्छेदथी करवामां आवी छे? ऑप्शन ए अनुच्छेद 38, ऑप्शन बी अनुच्छेद 39 क, ऑप्शन सी अनुच्छेद 39 खंड क, ऑप्शन डी अनुच्छेद 43 क। कानूनी सेवा सत्ता मंडल अधिनियम मुजब मळती मफत कानूनी सहायनी जोगवाई बंधारणना अनुच्छेद 39 क मुजब करवामां आवी छे। प्रश्न 41, सेना दिवस 2020 ना प्रसंगे पुरुष टुकड़ीनु नेतृत्व करनार प्रथम महिला अधिकारी कोण बन्यु छे? ऑप्शन ए कैप्टन तान्या शेरगिल, ऑप्शन बी पुनीता अरोरा, ऑप्शन सी निवेदिता चौधरी, ऑप्शन डी पद्मावती बंदोपाध्याय। सेना दिवस 2020 ना प्रसंगे पुरुष टुकड़ीनु नेतृत्व करनार प्रथम महिला कैप्टन तान्या शेरगिल बन्या छे। प्रश्न 42, हाईकोर्टनी बंदी प्रत्यक्षीकरण जेने हेबियस कॉर्पस कहेवामां आवे छे ते रीट काढवानी सत्ता बंधारणना क्या अनुच्छेद अंतर्गत आपवामां आवी छे? ऑप्शन ए अनुच्छेद 32, ऑप्शन बी अनुच्छेद 124, ऑप्शन सी अनुच्छेद 214, ऑप्शन डी अनुच्छेद 226। हाईकोर्ट ने बंदी प्रत्यक्षीकरणनी रीट काढवानी सत्ता अनुच्छेद 226 थी मळेली छे। प्रश्न 43, शिव भोजन योजना नामनी योजना क्या राज्यनी योजना छे? ऑप्शन ए उत्तर प्रदेश, ऑप्शन बी मध्य प्रदेश, ऑप्शन सी महाराष्ट्र, ऑप्शन डी राजस्थान। शिव भोजन योजना ए महाराष्ट्र राज्यनी योजना छे। प्रश्न 44, कन्याओने एक तोलु सोनू मफत आपवा माटे अरुंती स्वर्ण योजना क्या राज्ये शुरू करी छे? ऑप्शन ए तेलंगाणा, ऑप्शन बी असम, ऑप्शन सी महाराष्ट्र, ऑप्शन डी कर्नाटक। अरुंती स्वर्ण योजना शुरू करनार राज्य असम छे। प्रश्न 45, नीचेना पैकी कोण भारतना नेत्रहीन आईएएस बननार प्रथम महिला छे? ऑप्शन ए अरुणा सुंदर राजन, ऑप्शन बी स्मिता सभ्रवाल, ऑप्शन सी ईरा सिंघल, ऑप्शन डी प्रांजल पाटिल। आनो जवाब छे ऑप्शन डी प्रांजल पाटिल। प्रश्न 46, कई नदी प्राचीन समय में वितस्ता नाम थी ओळखाती हती? ऑप्शन ए तिस्ता, ऑप्शन बी जेलम, ऑप्शन सी तुंगभद्रा, ऑप्शन डी भरतपुत्रा। प्राचीन समय में वितस्ता नाम थी ओळखाती नदी जेलम छे। प्रश्न 47, घाट अने तेने संबंधित राज्यनी आपवामां आवेल जोड़ीओ पैकीनी कई जोड़ी योग्य रीते जोड़ायेल नथी? ऑप्शन ए जोजिला अरुणाचल प्रदेश, ऑप्शन बी शिपकीला हिमाचल प्रदेश, ऑप्शन सी लिपुलेख उत्तराखंड, ऑप्शन डी नाथुला सिक्किम। आपवामां आवेल जोड़ीओ पैकी ऑप्शन ए जोजिला अरुणाचल प्रदेश एक खोटी जोड़ी छे। जोजिला घाट केन्द्रशासित प्रदेश लद्दाख में आवेलो छे। प्रश्न 48, ताजा पानी में मळी आवती कई माछली वैज्ञानिकों द्वारा विलुप्त घोषित करेल छे? ऑप्शन ए चीनी पेडलफिश, ऑप्शन बी केटफिश, ऑप्शन सी ग्रास कार्प, ऑप्शन डी येलो क्रोकर। आपवामां आवेल माछलीओ पैकीनी चीनी पेडलफिश ने वैज्ञानिकों द्वारा विलुप्त घोषित करवामां आवेल छे।
પ્રશ્ન 49 ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ અંતર્ગત મરણોત્તર નિવેદન જેને ડાઈંગ ડિક્લેરેશન કહેવામાં આવે છે તે લેવામાં આવે છે? ઓપ્શન એ કલમ 30, ઓપ્શન બી કલમ 31, ઓપ્શન સી કલમ 32(1) અને ઓપ્શન ડી કલમ 34. આનો જવાબ છે ઓપ્શન સી કલમ 32(1). પ્રશ્ન 50 પત્ની સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં છે? ઓપ્શન એ કલમ 124, ઓપ્શન બી કલમ 125, ઓપ્શન સી કલમ 126 અને ઓપ્શન ડી કલમ 127. આનો જવાબ છે ઓપ્શન બી કલમ 125. મિત્રો, ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી વગેરે જેવી વર્ગ 3ની ભરતીમાં ઉપયોગી થાય એવા ખૂબ જ અગત્યના 50 પ્રશ્નો આ પ્રશ્નપત્રમાં આપણે જોયા. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમની સાથે શેર કરો અને એક્ઝામ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયો આપને સૌથી પહેલાં મળી શકે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.